યસો દુષ્ટાત્માસે ભરલા માણસો કાજે એને માંદલી બાયર કાજે વારું કરનો. યસો એને તેરા ચેલા તિંદ્રા ઢંડ્યામાં તેને જાગે ગયા જ્યાં ગિરાનસી માણસે રહેતા હતા. તેના જાગા પર પુગીન ઢંડ્યામાં ગોથા ઉતરી ગયા. ત્યાં એક માણુસ હતું જો દુષ્ટાત્માસી ભરાયેલું હતું. એ માણુસ અતરું તાકતવાળો હતો કે કુદુબી તેના સમાવ નહીં શકતો હતો. ઘનાકાવા માણસે તેના તાકવે કરીને બાંધ દેતલા, બાકી જો તેના તોડ દેતલું. જો માણુસ તેના જાગાન મળવાટિયામાં રહેતો હતો. એ માણુસ પરોત દાહડું એને રાત આઈડિયા કરતો હતો. જો ડગલા નહીં પહેરતો હતો એને હંમેશા ખુદો કાજે જોખમી કરતો હતો. જો માણુસ દોડીને યસુંચા આવ્યો એને તેરે સામને માંડા ટેક દીધું. તેતાર યસુ તેના માણસો માયેલા દુષ્ટાત્મા સાથે વાતે કર્યું એને કહ્યું, એના માણસોમાં ગોથું બારથું નહીં કહું. તે દુષ્ટાત્મા મોટેત આવાજે આવડ્યું, હે યસુ પરમપ્રધાન દેવન પુર્યા, તારું મારસી કાંઈ કામ, દયા કરી મેસે માવી તાડે. તેતાર યસુ તેના દુષ્ટાત્મા કાજે પૂછ્યું, તારો નાવ કાંઈ છે? તું જવાબ આપ્યું, મારો નાવ સેના છે, કહા કે આમો લખેત છે. રોમી સેનામાં લગભગ 1001 ટુવું સેના રહેતી હતી. જે દુષ્ટાત્મા યસુસી વિનતા કર્યા કે દયા કરીને અમુકાજે એના જાગામાં ગોથું બારથે માં મોકલે. ચાંદ સાથે વાવા બયડા પર સૂર્યાન એક ટુવું ચોરતું હતું. એનાન કરતા જે દુષ્ટાત્મા યસુસી વિનતા કર્યા કે દયા કરીને અમુકાજે પોલા સૂર્યામાં મોકલી દે. યસુ કહ્યું, ઠીક છે, તિંદ્રેમાં જાત રહ્યું. આખરી જે દુષ્ટાત્મા તેના માણસોમાં ગોથા નીકવીને તેનું સૂર્યામાં જાત રહ્યા. તે સૂર્ય દોડીને નંદીમાં કૂદ ગયા અને ડૂબીને મર ગયા. તેના ટુવામાં લગભગ 2000 સૂર્ય હતા. ચાં સારી તેનો સૂર્યાન દેખરેખ કરને વાવા હતા. જો કાંઈ હૈલો હતો તો દેખીને જે ગામમાં દોડી પડ્યા. યસુ જો કાંઈ કરલું હતું જે આખો આખા જાઈને કહી દેતા. તેના ગામમાંયેલા માણસે નીકવીન આવ્યા અને તેના માણસો કાચે દેખ્યા જેરેમાં દુષ્ટાત્મા હતી. જો શાંતિથી ડગલા પહેરલું અને સાદા માણસન તો શું કરતું જાઈને બોસ રહ્યું હતું. જે માણસે ઘણા બી ગયા અને જે યસુ કાજે જાને કરી ગયા. આખરી યસુ ઢંડ્યા પર ચડ ગયું. જો માણુસ જેરેમાં દુષ્ટાત્મા હતા જો યસુ સાથે જાને કરતા વિનતા કરને બાજ ગયું. બાકીન યસુ તેના કહ્યું, ની મેં ચાહતલું કે તું ઘર જાઈને આખા કહે કે દેવ તારે કરતા કાંઈ કરલું છે. તેનો કહી કે દેવ તાર પર દયા કરલું છે. એરેંગ કરતા છું માણુસ જાત રહ્યું અને આખા કાજે ઇનાન બારામાં કહી દેધું. જો યસુ તેરેન કરતા કરલું હતું તેરી કહાની સોમવીન એક જણ નવલાઈ કરને બાજ ગયું. યસુ નંદીન પલ ધડે આવતી રહ્યું. તેરો ચા પુગનેન બાદ એક મોટી ભીડ તેરન આસપાસ એકઠી હઈ અને તેના દાબણે બાજ ગઈ. તેની ભીડમાં એક બાયર હતી જે 12 સાલથી લોહી વહીને તકલીફ હતી. જે તેરો આખો ધન દવાખાનામાં ભર દેદલી હતી તાકી જે તેને વારું કર શકે. બાકુન તેરી બીમારી અવી બી જાદા હોતી ગઈ. જો સમાવલું હતું કે યસુ ઘણા સૌટા માંદલા કાજે વારું કરલું હતું એને જે સોચી કે અગર મેં નિસ્તી એક ડગલા કાજે બી છીમલીશ તે મેં વારું હોઈ જાય. એનાન કરતા જે યસુ પછો આવી એને તેરા ડગલા કાજે છીમ લીધી. જોશે ચે છીમી લોહી વહીનો બંધ હોઈ ગયો. ચાલો યસુ જાણ લીધું કે તેરેમાં ગોથો તાકત નીકળો છે એને ચો પછો ફેરીને પૂછ્યું, મેસે કુન છીમ્યો? ચેલા જવાબ આપ્યા, અત્રા માણસો તારે ચારો છીમકુર ગોરદી છે એને તુસે ધકેલને બાજ રહ્યા. તે તું કહા પૂછ રહ્યો કે મેસે કુન છીમ્યો? જે બાયર યસુન સામને કાપતી જાઈને એને બેહતી જાઈને ઘટના પર બસ ગઈ. તેતાર ચી કહી દેદી કે ચે કાંઈ કરલી છે એને યો બી કે ચી વારું હોઈ ગયેલી. યસુ તેને કહ્યું, તારો ભરસો તુસે વારું કર દેદું, શાંતિ સીજા.